નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે વઢવાણ તાલુકાના બલદાણા ગામની અંદર ઉપસ્થિત છીએ અને આજે આપણે દર વખતે ખેતીની અવનવી માહિતી ખેડૂત મિત્રો આપના સુધી અમે પહોંચાડતા રહ્યા છીએ. આજે પણ એવી નવીન માહિતી સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત છીએ અને આપણી સાથે અભિષેકભાઈ ખેડૂત ઉપસ્થિત છે. કે જે આજે ખેતીની અંદર જે આપણે ખારાશનો જે પ્રશ્ન દિન પ્રતિદિન વધી રહ્યો છે, આજે આપણે જોઈ રહ્યા છીએ કે સુરેન્દ્રનગરનો પટ્ટો હોય, કચ્છનો હોય, કોડીનારનો પટ્ટો હોય કે દરિયાકાંઠાના પટ્ટા વિસ્તારની અંદર દિન પ્રતિદિન ખારાશનું પ્રમાણ વધતું જાય છે. એના કારણે જે જમીનમાં જે આપણો જે પાક છે એમાં જે ઉત્પાદન આવવું જોઈએ એ ઉત્પાદન આવતું નથી અને દિન પ્રતિદિન ખારાશના કારણે જે પણ આપણે જે ખાતર જે ખેડૂત મિત્રો નાખે છે એના કારણે પણ દારૂ ઉત્પાદન મળતું નથી. તો આજે આપણે મળીએ અભિષેકભાઈને. અભિષેકભાઈ, કમા ઇન્ટરનેશનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અભિષેકભાઈ, તમારો સંપૂર્ણ પરિચય આપશો. મારું નામ પ્રભારી અભિષેકભાઈ ઉજીલભાઈ, ગામ મારું બલદાણા, તાલુકો વઢવાણ, જિલ્લા સુરેન્દ્રનગર. હવે અભિષેકભાઈ, તમારે કપાસમાં વર્ષો વર્ષ શું તકલીફ રહેતી? અમારે એકચ્યુઅલી વરસાદ આધારિત ખેતી હતી, જમીન તળ પાણી ખરાબ એટલે અમે કપાસ વાવીએ તો કૂવાનું પાણી અમે પિયત કરી શકતા નહીં. બરાબર. એટલે સારું આપણે ઉત્પાદન કપાસમાં કે બીજા કોઈ પણ ભાગમાં મળતું નહીં, પાણીની ફૂલ સમસ્યા. કેનાલ આધારિત ખેતી, કેનાલ ક્યારેક પાણી આવે ક્યારેક ન આવે એટલે એના હિસાબે થઈને જમીનનું સારું પાણી પાવું પડતું. જમીનનું ક્ષારવાળું પાણી પાવ્યું એટલે આખી આપણે જમીનને જે કંઈ ટકાવરી છે બગડે, જમીન ચીકણી થઈ જાય અને છતાંય કૂવા અને બોર હોવા છતાં અમે પાણી પાઈ શકતા નહોતા. એમાં બીજું ક્ષારની છાજલી જામી જાય, જમીન એટલે ક્ષાર જામી જાય, ચીકણી થઈ જાય. તમે એક વર્ષ પાણી પાવો તો પછી એમાં ટ્રેક્ટર ચલાવો તો ટ્રેક્ટરે ન ચાલે, એટલે ચીકણો ગારો થઈ જાય. એટલે અને કેટલા વર્ષથી આ સમસ્યા છે તમારી જમીન? અમારું ઓલરેડી ઘણા ટાઈમથી પંદર વર્ષથી તો મારે કૂવો છે, પંદર વર્ષથી આ પિયત છે. અમે કરતા જ નહોતા, પાણી ક્ષાર પાણી હતું એમાં પાણી ઓછું પાતા. બીજું અભિષેકભાઈ, પંદર વર્ષથી આટલું તકલીફ હતી તો તેમ છતાં તમને એવું ન લાગ્યું કે આ સમસ્યાનું સમાધાન કોઈ વસ્તુ પંદર વર્ષ સુધી આપણને એવું કોઈ સમાધાન જ ન મળ્યું? અમે અલગ અલગ રીતે બધી જગ્યાએ બહારથી જોતો હું, રૂબરૂ મુલાકાત બી કરાવ હું મશીનની, પણ અમને જોઈ એવું સક્સેસ લાગતું નહોતું. કોઈ મશીન જ્યાં અલગ ક્ષાર ઓછો કરે છે અને જમીન સુધારે છે એવા બધા વિરમગામ ને બધા મેં મારી રીતે જોયેલા, પણ મને કહેવાય એના સચોટ એનો શું કહેવાય કે રિઝલ્ટ નહીં મળેલું. 100% રિઝલ્ટ જે તમને મળવું એટલે આપણે પછી અમે કુવાન પાણી નહીં પાતા, ચોમાસા વરસાદ ખેતી કરી નાખતા કુવાન. એટલે પછી ઘણા બધા ખેડૂત મિત્રો આપણે જોયું કે ઘણી બધી ટેકનોલોજી ક્ષાર ઓછા કરવા ને આ બધી વસ્તુ ખેડૂત મિત્રો આપણે જોઈએ છે, પણ તેની સાથે સાથે અભિષેકભાઈ પણ એ પ્રયોગ કરેલો છે, જોયેલો છે, પણ એમ છતાં પણ આજે જે વર્ષોની સમસ્યા હતી એ સમસ્યાનો હલ એમને કાઢવાની કોશિશ કરી છે. મિત્રો, આપણે ઘણી બધી વખત આ વસ્તુ સારી અપનાવતા હોય છે અથવા અપનાવવામાં ઘણી વખત આપણી ભૂલ પણ થતી હોય છે, પણ એ ભૂલોને આવનારા દિવસોની અંદર આપણે કઈ રીતે સુધારી શકીએ એ પણ અભિષેકભાઈ પાસે જાણીશું. અભિષેકભાઈ, આ તકલીફ હતી પછી તમે શું કર્યું આ તકલીફના નિવારણ માટે? મેં એક બીજી બી કંપનીનો પહેલા ડેમો કરેલો, હા ચલાવ્યો, પણ એમાં મને સચોટ રિઝલ્ટ ના મળ્યું. પછી છેલ્લા બે વર્ષથી હું આ સિસ્ટમ વાપરું છું. પહેલાં એક ઉત્પાદન જુવારની લીધી, એમાં એટલે બહુ સારું રિઝલ્ટ આવ્યું મને. એક જ વર્ષમાં મારી જમીનનો તમે ફરક જોઈ શકો છો. આ જે જમીન જે આખી આખી તમને લેક દેખાય, ફળદ્રુપ જમીન એમ, અને આ સાઈડનું જે છે એ ડાયરેક્ટ પીએચ છે, કાચી જમીન, કાચા પાણીનું છે, એટલે ઘણો ફરક દેખાય જમીનમાં. એટલે આપણે વિશ્વાસથી કે ભાઈને આ વસ્તુ આપણને રિઝલ્ટ આપે છે. જો એક વર્ષમાં આપણને એક પાકમાં આટલું રિઝલ્ટ આપતું હોય તો બીજા બે વર્ષમાં બીજા પાક લેશે તો ઘણું રિઝલ્ટ આપશે, એવું અમને સચોટ લાગ્યું. એટલે પછી આપણે આ મશીનનો ઉપયોગ કર્યો. અત્યારે અભિષેકભાઈ, જે મશીન જે આપણે ફિટ કરી છે, આપણે મશીનની માહિતી પણ આપણે જોઈશું અને આ જે મશીનરી ફિટ કરી છે અભિષેકભાઈ, કઈ કંપનીની આ મશીનરી ફિટ કરી છે? આ જલદૂત કંપની છે, મહારાષ્ટ્ર પુણેની. આપણે એ મશીન ફિટ કર્યું જલદૂતનું. બરાબર છે. હવે મોટા ભાગે આપણે ખેડૂત મિત્રો આપણે મશીનરીઓ ઘણી બધી પાણીને સોફ્ટ કરવાની કે પાણીને ક્ષાર ઓછું કરવાનું, પણ જ્યારે અમે અભિષેકભાઈનો સંપર્ક કર્યો એટલે અમને પણ ઈચ્છા થઈ કે ખરેખર આ માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચે અને આ માહિતી બીજા ખેડૂત મિત્રો પહોંચે અને પોતાના ખેતરમાં પણ ઉપયોગ કરે. સાથે સાથે અભિષેકભાઈએ બતાવ્યું કે હમણાં જે આજે વાલ સાફ કરતા હતા, બરાબર છે, કૂવાનું ખુલ્લું પાણી આપ્યું છે, તે સફેદ કલરની ક્ષારી જોવા મળે છે, બરાબર. અને આ સાઈડમાં તમે જે જુઓ એની અંદર આ રીતે આપેલું છે. હવે સાથે સાથે આપણે બીજું, હવે તમને આમાં વાપર્યા પછી કેટલા સમયમાં તમને એવું લાગ્યું કે ના આ વસ્તુ કરવાથી તમને કાંઈ ઘણી બધી ટેકનોલોજી તમે જોઈ છે? પહેલા બી એક એક ક્રોપ લીધી જુવારની, જુવારના ક્રોપ અમે લીધી એટલે જુવાર મારી જેટલા ટાઈમથી હું ખેતી કરું છું એના કરતાં મને આ વર્ષે બહુ સારી જુવાર થઈ, સારી જુવાર. હા, એટલે પછી હવે થોડું એક સિંગલ ડેમો સિંગલ પીસ હતું પહેલા, મેં પછી કીધું આટલા જો એક પીસમાં આપણને આટલું સારી ક્વોલિટી મળતી હોય પાણી તો આપણે ડબલ કરવી, એટલે મેં આને જલ્દીના બે
ડબલ નેટ લગાડ્યા છે અને મને તમે જોઈ શકો છો કપાસમાં અમારી બાજુમાં છે આ મીઠા પાણીનો વરસાદનો કપાસ છે અને આ મારો ખારા પાણીનો કુવાના પાણીનો કપાસ છે. બરાબર, આટલો ફરક છે, સારું ઉત્પાદન. ખેડૂત મિત્રો, આપણે પણ કંપનીના જે જલદૂત જે કંપની છે નેચર વોટર જલદૂત જે છે કંપનીના પ્રતિનિધિનો પણ આપણે સંપર્ક કરી અને એમના પાસેથી પણ જાણીશું કે ખરેખર આ ટેકનોલોજી શું છે અને ખેડૂતો સુધી કઈ રીતના આ ટેકનોલોજી પહોંચે એના માટેનો પણ પ્રયત્ન કરીશું. તો હવે આપણે જે કંપનીના પ્રતિનિધિત્વ છે એ જયદીપભાઈને પણ હું કહીશ કે જયદીપભાઈ તમે પોતે આ ટેકનોલોજી વિશે ખેડૂતોને વધારે ઊંડાણપૂર્વક સમજાવો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે. નમસ્કાર જયદીપભાઈ, કામા ઇન્ટરનેશનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. જયદીપભાઈ, આ જે ટેકનોલોજી છે એ અત્યાર સુધી ખેડૂતોના મગજમાં છે કે સાહેબ સોફ્ટ ટનર આવે છે, પાણી ક્ષાર ઓછા કરે છે, પણ એ કરતા ટેકનોલોજી કઈ રીતે અલગ છે આપણે ખેડૂત મિત્રોને સમજાવીશું. આ ટેકનોલોજીમાં એક તો પરમનન્ટ મેગ્નેટ વિશે સમજાવવામાં આવ્યું છે. આગળનો પોર્શન જે મશીનનો રહ્યો આ ભાગનો, એમાં પરમનન્ટ મેગ્નેટ આવે છે. પછી આમાં સિંગલ ફેઝ અથવા તો થ્રી ફેઝનો પાવર આપવાનો આવશે. એનાથી હાઈ ફ્રીક્વન્સી જનરેટ થાય છે પાણીમાં, એટલે કે માની લો 40 માઇક્રોનનો ખારનો કણ છે તમારો, તો આ મશીનમાંથી જઈને એના 10 ટુકડા થઈને 4નો બનાવી દે, જેથી જમીનમાં ક્ષારનો પ્રોબ્લેમ રહે, ચીકણી થતી હોય એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને ક્રોપનું પણ ઉત્પાદન સારું થશે. એ પછી આગળના પોર્શનમાં ઇલેક્ટ્રોમેગ્નેટ છે, જે તમે લાઇટનો પાવર આપો તેનાથી જ કામ કરે છે. તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટનું પ્રોસેસ કામ કરશે અને એનાથી પાણી બહાર જશે, તે સોફ્ટ થઈને પાણી નીકળશે. સોફ્ટ પાણી તમે જમીનને કોઈ પણને આપો છો તો તેનાથી પાણી જમીનને કોઈ નુકસાન નથી થતું અને ઉત્પાદનમાં પણ વધારો રહે છે, જમીનમાં ક્ષાર નથી વળતો અને બીજી વસ્તુ કે જમીન પોચી રાખે છે. બરાબર. બીજો અભિષેકભાઈ પૂછીશ કે તમે ડ્રીપ ઇરિગેશન પણ પદ્ધતિ અપનાવી છે, તો પહેલા ડ્રીપમાં કોઈ ચોકઅપ થવાનો પ્રશ્ન પહેલા રહેતો? અમારે ફૂલ ક્ષાર લાગતો એટલે વર્ષે અમે ડ્રીપ ચાલુ કરી, પછી જયારે નળીઓ સંકેલી તો અંદર એટલો ક્ષાર જામી જાય તો ચોકઅપ થઈ જાય. વળી પાછું જયારે ફરી નવે 9 વર્ષ ચાલુ કરવાનું હોય એટલે પાછું સાફ કરવાની ને એસિડ ચડાવવાનું આપજો ટોટલા કરવાનું. એના બદલે અત્યારે લગાવ્યા પછી કોઈ પણ જગ્યાએ એક પણ વખત હજી ચોકઅપ, એક પણ પોઈન્ટ હવે ક્યાંય અમે ચોકઅપ થયું છે નહીં. મસ્ત ક્ષાર કોઈ જાય તો ક્ષાર આવતો જ નથી એમાં. ખૂબ ખૂબ અભિષેકભાઈ, તમે ખૂબ ખૂબ સરસ માહિતી આપી. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ માહિતી આપ જોઈ રહ્યા છો અને સાથે સાથે આપના મગજમાં પણ પ્રશ્ન હશે કે આ ટેકનોલોજી તમે તમારા ખેતરમાં પણ કઈ રીતે મંગાવી શકો અથવા કઈ રીતે તમે આની વધુ ઊંડાણપૂર્વક માહિતી લઈ શકાય. કહું છું કે ટેકનોલોજી જમીન માટે તો ખૂબ લાભકારક છે, પણ ડ્રીપ ઇરિગેશન વાળા માટે ફરજિયાત જરૂરી છે. આ વસ્તુ વાપરે એટલે એમની કોઈ સિસ્ટમમાં કાંઈ તકલીફ નહીં થાય. બરાબર. આપણે મેઇન વસ્તુ છે જે અંદરની જે આપણી ડ્રીપ પાઇપો છે, આપણી પાઇપો ચોકઅપ થઈ પછી હેરાન થવી છે કે આપણે એક લાઇનમાં કે માનો કે આપણે સમથિંગ 1000 છોડ આવતા હોય કે 100 છોડ એક લાઇનમાં 100 છોડ આવતા હોય, 100 માંથી 30-40 તો બંધ થઈ ગયા હોય. બરાબર. એટલે તમારે ત્યાં એક મોટો એટલે 25-30% નુકસાન નહીં જાય એમાં, 25-30% એનો બેનિફિટ પણ એ લઈ શકીએ. આ રીતે ખૂબ સરસ માહિતી આપી ખેડૂત મિત્રો. આપણી સાથે જયદીપભાઈ પણ ઉપસ્થિત છે અને આના વિશે તમારે કોઈ વધુ ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન જોઈતું હોય તો ગુજરાત ખાતે આખું જયદીપભાઈ સંભાળે છે અને જયદીપભાઈ પાસે તમે વધુ માહિતી અને માર્ગદર્શન લઈ શકશો. તો જયદીપભાઈ તમારો મોબાઈલ નંબર આપશો જેથી કરીને ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે. 82,000-67-64-7. ફરી એકવાર રિપીટ કરશો? 82,000-67-64-7. ખૂબ ખૂબ ધન્યવાદ જયદીપભાઈ તમે જે માહિતી આપી અને આશા રાખું છું ખેડૂત મિત્રો આપણે પરિસ્થિતિ વર્ષોથી ઘણા સમયથી પ્રશ્નો અને સમસ્યાઓ તો વર્ષોથી આવતી જાય છે પણ એની સામે મક્કમતાથી આપણે આ પ્રશ્નોનું સમાધાન કઈ રીતે કરી શકીએ અને આશા રાખીએ છીએ આ વિડીયો જોયા પછી તમને પણ કેવો લાગ્યો તમારા પ્રતિભાવ અમારા સુધી જણાવજો અને ખૂબ ખૂબ આભાર અભિષેકભાઈનો કે એમને ખૂબ જ સુંદર માહિતી પોતે ઘણા બધા અખતરા કરી અને એક નિષ્કર્ષ ઉપર આવી અને આ વસ્તુનું સમાધાન રૂપે ખેડૂતો માટે, કારણ કે ઘણા બધા ખેડૂતો વિચારતા હોય છે ખર્ચો કર્યા પછી એનું પરિણામ મળશે કે નહીં, તો અભિષેકભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ગુજરાતના મિત્રો આવી રીતે વિડીયો જોઈ અને તમે પણ બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી અને માહિતી અને માર્ગદર્શન આપશો. જય જવાન જય કિસાન.